राम राम तलोद प्रोतित मारा मत विस्तारना सर्वे नागरिको मारा सगा स्नेही मित्रों वडीलो सर्व मारा कार्यकर्ता मित्रों आवनारू वर्ष अपना माटे शुभदायी लाभदायी निवड़े ये परम कोर प्रार्थना परमात्मा भगवान ने प्रार्थना करूँ छू अने आवनारू नव वर्ष सर्व ने सुखी थाय एवी प्रभु ने प्रार्थना नव वर्ष मारा सर्व ने राम राम नव वर्षना सर्व ने मारा जय श्री कृष्ण नूतन वर्ष अभिनंदन मित्रों आ विश्वनी अंदर अने आजे आखा भारत देश अंदर जोवा जईए तो कोरोना की महामारी खूब चाली रही त्यारे कोरोना महामारी अंदर आ दिवाळी पर्व में आप सौ सावचेती राखे अने सरकार की गाइडलाइन मुजब वर्तीए एवी अपेक्षा राखू छू भारत माता की जय वंदे मातरम હવે આગળ વાત કરીએ દાહોદની દાહોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રાષ્ટ્રવાદી પત્રકાર અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી બિનલોકતાંત્રિક કાર્યવાહી રદ કરવાની માંગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને લેખિતમાં રજૂઆત કરાઈ આજરોજ સાપરી ખાતે આવેલી કલેક્ટર સાહેબની જિલ્લા સેવા સદન ખાતે થોડા દિવસો અગાઉ મુંબઈના સિનિયર પત્રકાર અને રિપબ્લિક ન્યૂઝના ચેનલના એડિટર ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ બાદ દાહોદના બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી બિનલોકતાંત્રિક કાર્યવાહી રદ કરવાની માંગ સાથે ભારતના રાષ્ટ્રપતિને લેખિતમાં રજૂઆત કરાઈ હતી અને આવેદનમાં જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ મહારાષ્ટ્ર સરકારના આદેશથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રિપબ્લિકન ન્યૂઝ ચેનલના પત્રકાર અર્ણબ ગોસ્વામી કુખ્યાત અપરાધીની જેમ તેમના ઘરેથી અમાનવીય વર્તન કરીને તેમને શારીરિક ઇજાઓ પહોંચાડી તેમની ધરપકડ કરવામાં આવી છે તે ખોટી છે. પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના ચીફ એડિટરને ધરપકડના આ દ્રશ્યો સમગ્ર દેશ ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં લાઈવ જોયા છે. ભારત જેવા મજબૂત અને લોકતાંત્રિક લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મનાતા પત્રકારનો અવાજ દબાવવા મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી સમગ્ર દેશમાં નિર્લજ્જ પ્રયાસને કારણે સમગ્ર દેશના લોકતાંત્રિક માળખા વજુગ્રાત જેવો અનુભવ થયો છે તેવું આવેદનપત્રમાં જણાવી અને મહારાષ્ટ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી અર્ણબ ગોસ્વામીને ન્યાય આપવા માટે ભારતના રાષ્ટ્રપતિને એક પત્ર લખી તેઓની સામે કાર્યવાહી રદ કરવાની માંગ સાથે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. નઈ મુંડા, ZSTV, દાહોદ. તથા પ્રાંતિક તાલુકાના સ્નેહીજનો મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર,
હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990903.